जय स्वामीनारायण वाला विद्यार्थी मित्रों हूँ श्री सोलंकी रमेश डिजिटल ऑनलाइन अभ्यासक्रम में आपनों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों अपने पद्य नौ अभ्यासक्रम में नहीं तो आज अपने पद्य दस अनेकार्थ सप्तकम ए विषय आज आप अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों अपने पहला प्रस्तावना जोई लीए कि संस्कृत जगत में एक लोकाकीर्ति प्रसिद्ध है अष्टाध्यायी जगन माता अमर पुष्य जगत पिता अर्थात अष्टाध्यायी ए जगतनी माता है अने अमर कोश ए जगतनो पिता है। अष्टाध्यायी व्याकरणनो ग्रंथ है जयरे अमर कोश कोश ग्रंथ है। संस्कृत भाषा शिक्षण रूप जगत में जे कोई जड़ाय होय तेने माटे अष्टाध्यायी माताની જેમ અને અમર કોશ પિતાની જેમ સહાયક બની રહે છે। પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો। વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે। આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ સ્વાભાવિક જ છે છતાં ક્યારેક કોશાસ્ત્રનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે છે। આ પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને પ્રસ્તુત પાઠમાં પ્રથમ ચાર પદ્ય આચાર્ય હેમચંદ્ર વિરચિત અનેકાર્થ સંગ્રહ 1.5 2.64 4.82 અને 5.41માંથી પાંચમું અને છઠ્ઠું પદ્ય અમરસિંહ રચિત અમરકોશ 2.1 2.3માંથી અને છેલ્લું પદ્ય ભટ્ટ મલ્લજ રચિત આખ્યાન ચંદ્રિકા 1.1માંથી લીધું છે ને આ ત્રણેય સંસ્કૃતના સુપ્રસિદ્ધ કોશ ગ્રંથો છે। પ્રથમ પદ્યમાં કવર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે। બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે। ત્રીજું પદ્ય લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે। ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવયવ પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે। પાંચમા અને છઠ્ઠા પદ્યમાં ભૂમિ ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાયા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે। અલબત્ત આ ઉપરાંત બીજા પદ્ય પણ 11 નામો સંસ્કૃતમાં વપરાયા છે। એ રીતે કુલ 33 નામો પૃથ્વીને માટે સંસ્કૃત ભાષામાં વપરાયેલ છે। છેલ્લા અને સાતમા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોનો સંસ્કૃત કોષકારકો કેવી રીતે મૂકે છે તેનો નમૂનો પ્રસ્તુત છે। આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકશે। બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં ધરતી માટે ભૂમિ માટે કેટલા પર્યાય શબ્દો વાપરવામાં આવે છે અને ક વર્ણથી થતા શબ્દો અજ વર્ણને શબ્દ થતો આ બધા શબ્દોનો નામો અહીં આપણને અનેક જેનો અનેકાર્થ સપ્તકમ એટલે કે સાતે સાત શ્લોક છે એના અનેક અર્થો આપણે જોવા મળે છે તે આપણે હવે જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો પદ્ય 11 અનેકાર્થ સપ્તકમ અનેક અર્થવાળા સાત શ્લોકો પ્રથમ શ્લોક આપણે જોઈએ કો બ્રહ્માણ્યામ આત્માની રવો મહિલે અગ્નો યમ અનિલે કહમ શીર્ષે સુ સુખે ચૈવ વિજ્યતે લોક વેદયો આપણે આ શબ્દાર્થ જોઈશું। પહેલાં ક એટલે કે કવર્ણ જે કવર્ણથી આપણે જે વર્ણ જોવામાં આવે છે એ કવર્ણથી જે ઉલ્લેખ શબ્દ એટલે બ્રહ્માના અર્થમાં આપણે જોવા મળે છે। બ્રહ્માણ એટલે કે બ્રહ્માના અર્થમાં આત્મન એટલે કે આત્માના અર્થમાં રવિ રવો એટલે સૂર્ય રવિ એટલે કે સૂર્યના અર્થમાં મયુરે એટલે કે મોરના અર્થમાં અગ્નો એટલે અગ્નિના અર્થમાં યમે એટલે યમના અર્થમાં અનિલે એટલે વાયુના અર્થમાં શીર્ષે એટલે માથાના અર્થમાં અપસુ એટલે પાણીના અર્થમાં ને યુજ્યતે એટલે કે યોજાય છે લોક વેદયો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત। તો વિદ્યાર્થી મિત્રો આ શ્લોકમાં આપણને અલગ અલગ શબ્દોના અર્થ બતાવ્યા છે આપણે એનો ભાષાંતર કરાવીશું। વિદ્યાર્થી મિત્રો કે ક એટલે કે ક વર્ણ ક પુલ્લિંગ શબ્દ બ્રહ્માના આત્માની એટલે બ્રહ્માના અર્થમાં ક પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં ત્યાં સંધિ છૂટી પડી વિદ્યાર્થી મિત્રો આત્માની એટલે આત્માના અર્થમાં રવો એટલે કે રવિ રવિ એટલે સૂર્ય સૂર્યના અર્થમાં મયુર તો મયુર મોરના અર્થમાં ત્યાં સંધિ છૂટી પડી વિદ્યાર્થી મિત્રો અગ્નિ અગ્નો એટલે કે અગ્નિના અર્થમાં
યમ એટલે કે યમનાથમાં અને ત્યાં સંધિ છૂટી પડી અનિલ અનિલ પવન અથવા વાયુ વાયુના અર્થમાં કમ અને કમ નપુસક શબ્દ શિરસે એટલે કે મસ્તકના અર્થમાં અપ અપસુ ત્યાં સંધિ છૂટી પડી વિદ્યાર્થી મિત્રો તો અપ એટલે કે પાણીના અર્થમાં સુખે સુખના અર્થમાં ચેવ અને લોકવેદયો એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે ફરીથી વિદ્યાર્થી મિત્રો કે ક પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં આત્માના અર્થમાં રવિ સૂર્યના અર્થમાં મયુર મોરના અર્થમાં અગ્નો અગ્નિના અર્થમાં યમના અર્થમાં અનિલ વાયુના અર્થમાં ક કમ એટલે નપુસક એક શબ્દ શીર્ષ મસ્તકના અર્થમાં અપ અપ એટલે પાણીના અર્થમાં સુખ એટલે કે સુખના અર્થમાં અને લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. હવે આપણે બીજા હવે આગળ શ્લોકનો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો શ્લોક નંબર 2 કે અજચ્છાગ્યે હરે વિષ્ણુ રઘુજે વેદશી સ્મરે અબજો ધન્વંતરો ચંદ્ર શંખ ખે અબજમ બ્રહ્મ શંખયો. આપણે શબ્દાર્થ પહેલાં જોઈએ તો કે અજ એટલે અજ શબ્દ, છાજે એટલે કે બકરાના અર્થમાં, અજ એટલે બકરાના અર્થમાં, હરે એટલે હર શિવના અર્થમાં, વિષ્ણુ તો વિષ્ણુ ભગવાન હરિના અર્થમાં, રઘુ જે રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, વેદશી બ્રહ્માના અર્થમાં, સ્મરે એટલે કાદવના અર્થમાં, ધન્વંતરો એટલે ધન્વંતરીના અર્થમાં, ચંદ્ર એટલે ચંદ્રના અર્થમાં, શંખે એટલે શંખના અર્થમાં, પદ્મશંખયો એટલે કમળ અને શંખ્યના અર્થમાં. તો વિદ્યાર્થી મિત્રોનું આપણે પાસંતર જોઈએ કે આ અજ શબ્દ બકરાના અર્થમાં એટલે આમાં વિદ્યાર્થી મિત્રો ફક્ત આપણે શબ્દોના અર્થ છે એ સમજવાના છે, બીજું આ શ્લોકોની અંદર કંઈ સમજવાનું નથી. ફક્ત જે જે શબ્દ આપ્યા છે એ શબ્દના આપણે અર્થ ફક્ત સમજવાના છે. તો અજ શબ્દ બકરાના અર્થમાં, હર હર એટલે કે શિવના અર્થમાં, વિષ્ણુ એટલે કે વિષ્ણુના અર્થમાં, પ્રભુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, વેદશી એટલે કે બ્રહ્માના અર્થમાં, સ્મરે એટલે કે કામદેવના અર્થમાં, અને અબ્જ એટલે અબ્જ પુલ્લિંગ શબ્દ ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તકના અર્થમાં, ચંદ્રે એટલે કે ચંદ્રના અર્થમાં, અને શંખના અર્થમાં છે. અને અબ્જ નપુસલિંગ શબ્દ શબ્દ કમળ અને સંખ્યા એ એકડા પછી નવ શૂન્ય મુક્તિ થતી સંખ્યાના અર્થમાં છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફક્ત શબ્દોના અર્થ વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. શ્લોક નંબર 3 પર જોઈએ. નિરૂપણમ વિચારરાવ અવલોકનયો નિદર્શને નિગરણમ ભોજનમ શ્યાત નિગરણમ પુનર્ગેલે. તો અહીં નિરૂપણમ, નિરૂપણ એટલે કે નિરૂપણ એવો શબ્દ છે એટલે કે વિચારવું. નિરૂપણમ એટલે નિરૂપણ એવો શબ્દ શું થાય એનો અર્થ થાય છે વિચારવું. વિચાર અવલોકન નયો વિચારવું અને અવલોકન કરવું અથવા જોવું. નિદર્શન એટલે નિશ્ચિત રૂપે જોવું. નિગરણ એટલે નિગરણ એવો શબ્દ ગળાના અર્થનો, નિગરણ એટલે ગળવું એટલે કે ગળાના અર્થમાં, ભોજન એટલે કે ભોજનના અર્થમાં, અને શ્યાત એટલે હોય. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે ગળાના શબ્દો કઈ રીતે આપે છે જોઈએ કે ભોજન માટે જમવા માટે જે ગળાના શબ્દો ઉપયોગ થાય છે એ આપણે જોઈશું. તેનું ભાષાંતર જોઈએ કે નિરૂપણ એવો શબ્દ વિચારવું અને અવલોકન કરવું જોવું. નિદર્શન એટલે કે તપાસવું એવા અર્થમાં, અને અવલોકન કરવું નિશ્ચિત રૂપે જોવું. નિગરણ એટલે કે એ અર્થમાં છે, નિગરણ નપુંસકલિંગ અર્થ છે, એવો શબ્દ ભોજનનો અર્થ થાય છે. નિગરણ એટલે નપુંસકલિંગ શબ્દ છે ભોજનના અર્થમાં. નિગરણ એટલે કે એ શબ્દ ગળાના કંઠમાં વપરાયો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ફક્ત આપણે શબ્દોનું ભાષાંતર જ જોવાનું છે, શબ્દોના અર્થ જોવાના છે. તો નિરૂપણ એવો શબ્દ વિચારવું અને અવલોકન કરવું, જાતે તપાસવું એવા અર્થમાં, ને નિદર્શન એટલે નિશ્ચિત રૂપે જોવું દેખાડવું એ અર્થમાં છે. નિગરણ નપુંસકલિંગ શબ્દ છે એ ભોજનના અર્થમાં, અને નિવારણ એ પુલ્લિંગ એ શબ્દ ગળા કંઠના અર્થમાં વપરાય છે.
શ્લોક નંબર 4 પર આવી વિદ્યાર્થી મિત્રો, તો કે વૃષમ પ્રકર્ષયતર્થે ચૌસામી ત્વર્થે જુગુપ્સિતે અપિ પ્રશ્નન્વયે સ્વાદયે ક્રોધ વિષાદયો. તો વૃષમ એટલે કે અત્યંત પુષ્કળ, પ્રકર્ષ એટલે કે પ્રકર્ષ એટલે કે અધિકતા, અત્યર્થ એટલે કે અતિ વધારે પડદું, સામી એટલે કે અડધું, અધ્યય એટલે કે અડધું, જુગુપ્સિતે એટલે કે નંદનીયના અર્થમાં, પ્રશ્ન એટલે પ્રશ્ન કરવાના સંદર્ભમાં, અનુનય એટલે વિનય કરવાના સંદર્ભમાં, ક્રોધ વિષાદ એ શોક વ્યક્ત કરવાના સંદર્ભમાં. તો આમાં પણ અલગ અલગ શબ્દો આપણે આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે હવે એના વિશે પણ આપણે જોઈએ કે વૃષમ એ અવયવ અત્યંત, વૃષમ એટલે શું થાય છે એનો અર્થ એ અવયવ છે એટલે કે અત્યંત, પ્રકર્ષ, પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં, વધારે પુષ્કળતાના અર્થમાં, ચ સામી તે સામી અવયવ એટલે કે અડધું એવા અર્થમાં, ત્વ અર્થે એટલે કે જુગુપ્સે એવા અવયવ નિંદનીયના અર્થમાં, અહી પ્રશ્નનું એટલે કે અહી એ અવયવ પ્રશ્ન કરવાના અર્થમાં, અને અનુનય એ વિનય કરવાના સંદર્ભમાં, અને અય એ અવયવ ક્રોધ ગુસ્સાના વ્યક્ત કરવાના સંદર્ભે, અને વિષાદ એ શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે જોઈએ કે વૃષમ એ અવયવ છે એનો અર્થ છે અત્યંત, પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં, સામી એ અવયવ છે એનો અર્થ છે અડધું એવા અર્થમાં, અને જુગુપ્સિતે એટલે કે નિંદનીયના અર્થમાં, અય એ અવયવ પ્રશ્ન કરવાના અર્થમાં, અનુનય એ વિનય કરવાના સંદર્ભમાં, અને અય એ અવયવ ક્રોધ ગુસ્સાના વ્યક્ત કરવાના સંદર્ભમાં, વિષાદ તો કે વિષાદ એટલે શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે છે. શ્લોક નંબર 5 પર આવીએ વિદ્યાર્થી મિત્રો હવે, કે ભૂમિ હિ ભીર અચલા અંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણજયો કાશ્યપેક્ષિતી. આમાં વિદ્યાર્થી મિત્રો બધા ધરતીના અર્થો આપવામાં આવે છે. તો ભૂ એટલે ધરતી, અચળા એટલે ચલિત ન થનારી, અનંતા કે જેનો અંત નથી તેવી, રસા એટલે કે રસ ધરાવતી, વિશ્વંભરા એટલે સર્વનું ભરણ પોષણ કરનારી, જ્યા એટલે કે વયની હાનિ ધરાવતી, કાશ્યપ એટલે કશ્યપ મુનિની છે, સ્થિતા એટલે સ્થિર રહેનારી, ધરા એટલે ધારણ કરનારી, ધરિત્રી એટલે ધારણ કરનારી, અને આ ધરિણી અમર દીર્ઘય છે તો ધારણ કરનારી પણ, આ ધરિણી રિશ્વે પણ ધારણ કરનારી છે, ક્ષોણી એટલે પક્ષીનો કલરવ કરનારી, અને ક્ષિતિ એટલે નિવાસસ્થાન રૂપ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધરતીના અલેખ કર્યા શબ્દો પણ આપણને જોવા મળે છે. એનું ભાષાંતર દઈશું કે ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જયા, કાશ્યપી અને ક્ષિતિ, આ બધા શબ્દો ધરતીના અર્થમાં જોવા મળે છે. તો બધા જ અર્થો એ ધરતીના છે. શ્લોક નંબર 6 પર આવે વિદ્યાર્થી મિત્રો, કે સર્વસહા વસુમતી વસુર્ધોવી વસુંધરા ગોત્રાંકો પૃથ્વી પૃથ્વી હિ ક્ષમા અવર મેદની મહી. તો સર્વસાલે બધું સહન કરનારી, વસુમતી એટલે કે સંપત્તિ, વસુધા એટલે કે ધન પ્રાપ્ત કરવાની, પૂર્વી એટલે કે વિસ્તાર ધરવાની, વસુંધરા એટલે ધન ઐશ્વર્યને ધારણ કરનારી, ગોત્રા એટલે કે શૈલ પર્વતો છે કે જેમાં એવી, કુ એટલે કુ શબ્દ કરતી હોવાથી, શબ્દનો અવાજ કરતી હોવાથી, પૃથ્વી એટલે ફેલાયેલી, અને આ પૃથ્વી એટલે કે ફેલાયેલી છે માટે, ક્ષમા એટલે સહન કરતી હોવાથી, અવની એટલે રક્ષા કરનારી, મેદની એટલે ચરબી ધરાવતી, અને મહી કે જેમાં પ્રાણીઓ પૂજાય છે. આમાં પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના અર્થો આપ્યા છે. ફરીથી આપણે ભાષાંતર એનું લખ્યું કે સર્વસહા વસુમતી વસુધા પૂર્વી વસુંધરા ગોત્રા કુ પૃથ્વી પૃથ્વી ક્ષમા અવની મેદની અને મહી, આ બધા શબ્દો ધરતીના અર્થમાં વપરાય છે. આ પણ વિદ્યાર્થી મિત્રો બધા ધરતીના શબ્દો જોવા મળે છે. હવે શ્લોક નંબર છેલ્લો આપણે જોઈએ, શ્લોક નંબર 7. સતયામસ્તિ ભવતી
विद्यते चाय जन्मनि उत्पत्तते जायते च पुरोहत्युद्भवत्यपि। तो सत्ता है एम्ले के सत्ता अर्थात हुआपणा आत्म भवती इले के भक्ति एवं क्रियापद है। जन्मन इले के जन्मना आत्म उद्भवते इले क्रियापद है। जायते पण क्रियापद है। पुरोहति इले क्रियापद है। उद्भवति पण क्रियापद है। तो आ बदा ज क्रियापदों रूपों अपने अँ जोवा मळे छे। तो एने भाषांतर होय जोईए विद्यार्थी मित्रों के सत्ता अर्थात हुआपणा आत्म अस्थि भवती એટલે કે ભક્તિ એને એવું વિદ્યતે એવું ક્રિયાપદ છે। વિદ્યતે એટલે જાણવું થવું એવું ક્રિયાપદ છે। ચાય જન્મની એ જન્મના અર્થમાં ઉદ્ભવતે। જાયતે ચ પુરુહત્યુદ્ભવત્યપિ તો કે જન્મના અર્થમાં ઉદ્ભવતે। જાયતે અને પ્રવહતે એવું ઉદ્ભવતે એવું ક્રિયાપદ જોવા મળે છે। તો અહીં બધું ક્રિયાપદ છે કે જાય છે। તો ફરીથી વિદ્યાર્થી મિત્રો કે સત્તા अर्थ हुआपणा अर्थ में अस्थि भवती अने विद्यते एवं क्रियापद है। जन्मना अर्थ में उत्पदते जायते अने प्ररोहते अने उद्भवती एवं क्रियापद अहीं जोवा मळे छे। तो विद्यार्थी मित्रों आम आ श्लोकनी अंदर आपणे कोई आम अर्थ विस्तार के कोई समझूती नहीं। ફક્ત આમાં દરેક શબ્દોના અર્થ આપવામાં આવે છે અને એ ફક્ત શબ્દોના અર્થ જ જાણવા માટે પૂરતું છે। એટલા માટે પદ્ય અનેક અર્થ શબ્દોમાં સાથે સાથ જે શબ્દો આપે છે એ આપણે અહીંયા જોઈ લીધા છે। તો તમે પણ એકવાર આનું સરસ મજા રીતે ભાષાંતર કરી દેજો અને આનું સ્વાધ્યાય પણ એ નોટબુકમાં લખવાનું રહેશે। જય શ્રી કૃષ્ણ।